एकलव्य विद्या संकुल। पाठ छठो, आकार, कद अने अंक। तो अपनी आसपास आवेली वस्तुओ विविध आकारनी होय छे। नीचे आपेला चित्रोना आकार जुओ। आ आकार कया नामथी ओळखाय छे ते जाणो। जो आ लीला कलरनो छे ई केवो आकार छे? ચોરસ છે। જો બધી બાજુ સરખું હોય ચોરસને છે ને સરખે સરખું એને ચોરસ કહેવાય। પછી આ લાલ કલરનું છે એને કેવો કહેવાય? લંબચોરસ। તો એમાં જો આ બે સામસામેની બાજુ એ સરખી હોય અને પાસ પાસેની નોખી હોય, જો આમ લાંબુ હોય એને લંબચોરસ કહેવાય। ત્રિકોણ આમ ત્રિકોણ જેવું હોય, ત્રણ ખૂણાવાળું હોય એને ત્રિકોણ કહેવાય। લંબચોરસમાં ચાર ખૂણા હોય અને વર્તુળ આ ગોળ હોય બંગડી છે એવું એને વર્તુળ કહેવાય। પછી હવે નીચે આપેલા ચિત્રોના આકાર અને કદ જુઓ તથા અંક વાંચો। આ શું છે? ત્રિકોણ છે, એમાં કયો અંક છે? પાંચ છે। પછી આ ચોરસ છે, એમાં કયો અંક છે? સાત છે। આ કયો છે આકાર? ગોળ છે, એમાં કયો અંક છે? ત્રણ। આ આકાર કેવો છે? લંબચોરસ છે, એમાં કયો અંક છે? નવ। પછી આ કેવો આકાર છે? ગોળ છે। અંક કયો છે? છઠ્ઠો। જો આ ઉપરની લાઈનમાં છે એથી મોટું ગોળ છે ને। પછી આ લંબચોરસ છે ને, લંબચોરસ એનો અંક કયો છે? શૂન્ય। પછી આ ચોરસ છે, એમાં કયો અંક છે? ત્રણ। આ કયું છે? ત્રિકોણ, એમાં કયો અંક છે? બે। આ ત્રિકોણ છે તો એમાં કયો છે? ચાર છે। આ કયો અંક છે? વર્તુળ છે, એમાં કયો અંક છે? આઠ છે। આ કયો છે? લંબચોરસ છે, એમાં કયો અંક છે? આઠ। અને આ ચોરસ છે, એમાં કયો અંક છે? એક છે। હવે પાછળ આવી જાઓ। હવે સ્વાધ્યાય આપેલું છે પાછળ। આગળના પેજ પર એક સરખા આકારમાં આપેલા અંકોનો સરવાળો કરી ઉત્તર લખો। ચોરસમાં આપેલા અંકોનો સરવાળો, તો આગળ આપણે જોવાનું ચોરસ કેટલા કયા કયા આપેલા છે। તો અહીંયા એક ચોરસ આપેલું છે સાત। તો આપણને સરવાળા જોયા, આપણે ગણિતમાં સરવાળા ચેપ્ટર ભણી છે ને આપણે અત્યારે, તો હવે સરવાળામાં કરવાનો છે। આ ચોરસમાં કયા કયા અંક છે? સાત, ત્રણ અને એક છે। તો સાત વત્તા ત્રણ વત્તા એક તો કેટલા થાય? અગિયાર। તો અહીંયા આપણે અગિયાર લખવાના લંબચોરસમાં આપેલ અંકોનો સરવાળો। હવે લંબચોરસ જોવાનું, લંબચોરસ કયું છે? એક આ છે, આ શૂન્ય છે અને આઠ છે। તો નવ વત્તા શૂન્ય વત્તા આઠ કેટલા થાય? સત્તર। તો અહીંયા આપણે સત્તર લખવાનું ત્રિકોણમાં આપેલ અંકોનો સરવાળો। ત્રિકોણમાં આપેલ અંકોનો સરવાળો કેટલો થાય જોવાનું છે આપણે। તો અહીંયા ત્રિકોણ આપેલું છે, ત્રિકોણ એક છે એમાં કેટલા અંક છે? પાંચ। ત્રિકોણ બે છે એમાં કેટલા અંક છે? બે। અને ત્રીજા ત્રિકોણમાં ચાર છે, તો આપણે સરવાળો કરવાનો પાંચ વત્તા બે વત્તા ચાર। પાંચ વત્તા બે વત્તા ચાર કેટલા થાય? તો એ આપણે અહીંયા પાછળ લખવાનું છે, કેટલા થાય? અગિયાર। તો અહીંયા અગિયાર લખવાનું વર્તુળમાં આપેલ અંકોનો સરવાળો। તો વર્તુળ જોવાનું કેટલા કેટલા અંક બતાવ્યા છે? ત્રણ, છ અને આઠ। તો ત્રણ વત્તા છ વત્તા આઠ તો કેટલા થાય? સત્તર। તો સત્તર લખવાના આપણે। હવે આગળના પેજ ઉપર આપેલા આકારોનો રંગ એક શબ્દમાં લખો। તો હવે એ કયા રંગનું છે એ આપણે જોવાનું છે। સૌથી મોટા વર્તુળનો રંગ કયો છે? તો આગળ આપણે જોવાનું વર્તુળ છે, એક આ છે, એક આ ને એક આ, એમાંથી સૌથી મોટું કયું છે? આ થયું ને, તો એમાં કયો રંગ છે? પીળો। તો આપણે એમાં પીળો લખવાનો। પછી સૌથી નાનો ત્રિકોણ કયા રંગનો છે? તો અહીંયા ત્રણ ત્રિકોણ આપેલા છે, એક આ છે, આ એક આ ને એક આ, એમાં સૌથી નાનું ત્રિકોણ કયું છે? બે વાળું છે, તો એમાં કયો રંગ છે? લાલ છે, તો આપણે આમાં લાલ લખવાનું। સૌથી મોટા લંબચોરસનો રંગ કયો છે? તો વળી પાછું આપણે આગળ જોવાનું, સૌથી મોટું લંબચોરસ કયું છે? આ લીલા કલરનું છે એ છે ને, તો એમાં આપણે કેવો કલર લખવાનો? લીલો। પછી સૌથી નાના ચોરસનો રંગ કયો છે?
સૌથી નાનું ચોરસ જોવાનું છે. તો એક ચોરસ આ છે, એક ત્રણ વાળું છે અને એક વાળું. સૌથી નાનું ચોરસ કયું છે? એક વાળું. તો એમાં કયો કલર છે? દૂધિયા. તો એમાં દૂધિયા લખવાનું. પછી હવે નીચે જુઓ, વસ્તુનું કદ નાનું કે મોટું હોઈ શકે છે. તો હવે જોવાનું, માટલી મોટી કે કુલડી નાની. માટલી મોટી હોય અને કુલડી નાની હોય. પછી વૃક્ષ મોટું હોય અને ફૂલછોડ નાનો હોય. વૃક્ષ મોટું હોય, ફૂલછોડ માંથીને જ વૃક્ષ બને ને, એટલે એ નાનું. વૃક્ષ મોટું હોય અને ફૂલછોડ નાનો હોય. પછી બંગલો મોટો હોય અને ઝૂંપડી હોય એ નાનું હોય. પછી વાઘ છે એ મોટો હોય અને બિલાડી નાની હોય. કદમાં જોવાનું છે. પછી વસ્તુનું કદ જાડું કે પાતળું હોઈ શકે છે. પછી શેરડીનો સાંઠો જોયો બધાએ, અને દિવાસળીની સળી પાતળી હોય અને શેરડીનો સાંઠો જાડો હોય, જોયો ને બધાએ. પછી દૂધી જાડી હોય અને ભીંડો પાતળો હોય, હોય ને પાતળો. પછી હવે બાજુના પેજ ઉપર આવી જાઓ. નીચે આપેલી દરેક જોડમાં જે વસ્તુ કદમાં નાની હોય તેની નીચે ખોટવાની નિશાની કરો. હવે અહીંયા ઘેટું આપેલું છે અને સિંહ આપેલું છે, તો મોટું કોણ છે, ઘેટું કે સિંહ? સિંહ મોટો થયો ને, એટલે નાની હોય એ ખાનામાં ચોકડી કરવાની છે. તો ઘેટું કદમાં નાનું હોય. પછી સમડી છે એ મોટું હોય અને પોપટ નાનો હોય, તો પોપટના ખાનામાં ચોકડી કરવાની. પછી ખટારો હોય એ કદમાં મોટો હોય અને મોટરગાડી કદમાં નાની હોય, તો મોટરગાડીના ખાનામાં ચોકડી કરવાની. પછી દિવાલ ઘડિયાળ છે અને કાંડા ઘડિયાળ છે, તો એમાંથી નાનું શું હોય? કાંડા ઘડિયાળ, તો એમાં ચોકડી કરવાની. હવે નીચે આપેલી દરેક જોડીમાં જે વસ્તુ કદમાં જાડી હોય તેની નીચે સાચું કરો. હવે બધાએ બોલપેન જોઈ છે અને ટાંકણી જોઈ છે, તો બોલપેન જાડી કે ટાંકણી? તો બોલપેન, તો અહીંયા સાચું કરવાનું. પેન્સિલ જાડી કે પછી વાંસ જાડું? તો જાડું શું થાય? વાંસ, તો એ ખાનામાં સાચું કરવાનું. પછી હાથી પગ અને હરણ પગ, હાથીનો પગ જાડો કે હરણનો પગ? હાથીનો પગ, તો એમાં સાચું કરવાનું. અંગૂઠો જાડો કે ટટલી આંગળી જાડી? અંગૂઠો, તો એમાં સાચું કરો. ઘરે બધાએ આ પૂરું કરવાનું છે. હવે વિવિધ ફળો એ આપણે આવતા વિડીયોમાં જોશું. બાય બાય વિદ્યાર્થી મિત્રો.